નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડીમાં પહેલો ખાતરનો ડોઝ નાખવાનો બાકી હોય અને વરસાદ વધારે હોય તો આપણે શું કરવું જોઈએ જો આપણે એક ડ્રેન્ચિંગ કરીશું સારામાંનું તો એ ડ્રેન્ચિંગ કરવાથી ખાતરના એક ડોઝ બરાબર રિઝલ્ટ મળે છે એટલે આપણે ખાતરનો પહેલો ડોઝ ન લેશું તો પણ ચાલે તો એ વિષય પર વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો શેરડીની અંદર સિંગલ પીલો ચાલતો હોય એટલે ફૂટ ન હોય અને ખાતર નાખવાનો સમય થઈ ગયો હોય પણ વરસાદ હોય અને આપી ન શકતા હોઈએ ખાતર તો આપણે બસો લીટર પાણીની અંદર ફોસ્ફરિક એસિડ એક કેજી ચોવીસ ચોવીસ ઝીરો પંદર કિલો એમોનિયમ સલ્ફેટ પાંચ કેજી બેઝ એક લીટર આટલી વસ્તુ લઈ અને આપણે એનું ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ પણ આ જે પણ વસ્તુ છે એને આપણે એક ડોલની અંદર લઈ અને ઓગાળી અને ત્યારબાદ જ ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ તો એ માટે આપણે ચોવીસ ચોવીસ ઝીરો ખાતર છે એને લઈ અને ડોલની અંદર બરાબર ઓગાળવું જોઈએ કારણ કે જો એને ન ઓગાડીશું તો એ પંપની અંદર રહી જશે એનું ફિલર મટીરીયલ જે હોય છે એ રહી જશે માટે એને ડોલમાં લઈ બરાબર હલાવી અને ઓગાળી નાખવું જોઈએ અને આ જે પણ દવા છે એને લઈ અને ત્યારબાદ આપણે શેરડીના જે પીલા છે જે આપણે ટુકડા રોપ્યા છે એના મૂળ પાસે જ આપણે એને ડ્રેન્ચિંગ કરવું જોઈએ જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે કે પીલાના મૂળ નજીક જ આને ડ્રેન્ચિંગ કરવું જોઈએ આ કરવાથી આપણા શેરડીના જે પણ પીલા છે જે પણ ટુકડા છે એ તરત જ ફૂટ ચાલુ કરી દેશે કારણ કે આ જે પણ ખાતર છે આ જે પણ શીડ્યુલ છે એમાં ચોવીસ ચોવીસ ઝીરો ખાતરને અપટેક કરાવી દેશે લીધે ફૂડ તરત જ ચાલુ થઈ જાય છે માટે આ એક ખાતરના ડોઝ બરાબર રિઝલ્ટ આપશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ